હાલ શિક્ષણ પ્રત્યે દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ લગાવ હોય છે. કોઈ પણ હાલતમાં અભ્યાસ પ્રત્યે ખૂબ જ રૂચિ ધરાવતા દ્રષ્ટાંત જોવા મળે છે. ત્યારે વાત કરીએ તો આવા જ એક પરિણિત વિદ્યાર્થીની, ચાર્વિક પંડ્યાની. મેઘરજ નગરની વતની અને મેઘરજમાં જ પરણાવેલી ચાર્વિકા પંડ્યાના એક વર્ષ પહેલા લગ્ન થયા. લગ્ન થયા એ સમયે ચાર્વિકા ચોથા સેમમાં અભ્યાસ કરતી હતી. લગ્ન બાદ ચાર્વિકાને સારા દિવસો હતા, છતાં એ સમયે પણ ચાર્વિકાએ અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને પરીક્ષા આપી સફળ રહ્યા હતા. ત્યારબાદ ચાર્વિકા પંડ્યાને બાળકી જન્મી, છતાં પણ એક તરફ માતૃત્વ અને બીજી તરફ અભ્યાસ, છતાં નાના બાળકને પાલન પોષણ કરતા જઈને પણ વાંચવાનું ચાલુ રાખ્યું. હાલ આ એક બાળકની માતા વિદ્યાર્થીની, ચાર્વિકા છઠ્ઠા સેમમાં છે, તેની ઇન્ટરનલ પરીક્ષા ચાલી રહી છે ત્યારે અત્યારે તેની બાળકી 2.5 માસની છે. આટલી કુમરી બાળકીને લઈને ચાર્વિકા પંડ્યા ગોળિયા સાથે મેઘરજ કોલેજમાં ઇન્ટરનેશનલ પરીક્ષા માટે આવી છે. સાથે પોતાના સાસુને પણ બાળકીને સાચવવા માટે લઈને આવી છે ત્યારે શિક્ષણ અને માતૃત્વ બંનેને સમન્વય જોવા મળ્યો. અન્ય આવા માતૃત્વ ધરાવતા અને અભ્યાસમાં રુચિ ધરાવનાર વિદ્યાર્થિનીઓ એ આ દ્રષ્ટાંતથી પ્રેરણા લેવા જેવી છે. આમ માતૃત્વની સાથે હિંમતથી અભ્યાસ કરનાર સદા સફળ થતા હોય છે. માટે જ કહ્યું છે કે કોશિશ કરને વાલે કી કભી હાર નહીં હોતી. નમન પંડ્યા, ZS TV, અરવલ્લી. બેન, આપનું નામ? પંડ્યા ચારિકા બેન. મુકેશ. ગામ? ગામ ને. તમે કેટલા સમયના બાળકને લઈને પરીક્ષાર્થે પહોંચ્યા છો? 2.5 મહિનાનું. તો તમે પરીક્ષાની સાથે સાથે બાળકને પણ મહત્વ આપ્યું? હા, પણ અત્યારે પરીક્ષા છે એટલે પહેલા પરીક્ષા મહત્વ આપવું પડે. જોડે કોને લાવ્યા છો? મારા સાસુ. અચ્છા.